રાજકોટમાં 44 વર્ષીય હરેશ હેરભા નામના વ્યક્તિએ કોઠારિયા મેઇન રોડ પર આવેલા સીતારામ સોસાયટી ખાતે પોતાના રહેણાંક મકાન ખાતે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં કર્મચારીઓને લાંબા સમયથી પગાર નથી આપવામાં આવ્યો. લાંબા સમયથી પગાર ન મળવાને કારણે આર્થિક કટોકટીને કારણે હરેશ હેરભા નામના કર્મચારીએ પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં કંપનીના માલિકો અને ભાગીદારોને કારણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. સમગ્ર મામલે હવે ન્યાયની માંગ સાથે આહિર સમાજ સેના તેમજ અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કામદારો મેદાને ઉતર્યા છે. આજે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આહિર સમાજ સેનાના લોકો તેમજ કામદારો એકત્ર થયા હતા અને રેલી યોજી પોલીસ કમિશનરને ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે અમે અમૂલના 400+ કારીગર ભાઈઓ અહીં એકત્રિત થયા છીએ. અમે રજૂઆત કરવા કમિશનર સાહેબને આવેદન આપવા જવાના છીએ કે આજે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ આજીવસંતમાં કંપની છે અને એના માલિકો છે, જે માણસો ઉપર એટલો અત્યાચાર કરે છે, જે કંપનીએ બોલાવે છે, રોજ હાજરી પૂરે છે, કંપનીએ અંદર ગેટે તાળા મારી દે છે, નથી અંદર લાઇટ કે નથી કોઈ પાણીની વ્યવસ્થા, નથી સફાઈની વ્યવસ્થા, નથી ચા પાણી પાતા, તો આવો માનસિક ત્રાસ ગુજારે. પ્લસ આજે 145 માણસની આ લોકોએ બદલી કરી છે, છેક તામિલનાડુમાં રાણીપત ખાતે, હજી અનલીગલી છે. આવા આવા માનસિક ટોર્ચર કરી અને આવા કાયદાના ભંગ કરીને રોજે રોજના અને ખુલ્લેઆમ લોકો રખડે છે. આજે અમારો આ 10 દિવસ પહેલાં ત્રીજો બનાવ છે. એની પહેલાં વિક્રમભાઈ સુકાભાઈ બકુદરા, અનિલભાઈ વેગડા અને હરેશભાઈ હેરભાઈ આત્મહત્યા કરી ચૂક્યા છે. તો હજી આ 400+ કર્મચારીઓ છે, બધે ઉપર આવો માનસિક ટોર્ચર ચાલુ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એના માટે અમે સાહેબને રજૂઆત કરવા જવાના છીએ અને આવેદન આપવાના છીએ કે ભવિષ્યમાં આવા ન બનાવ બને એના માટે આ લોકોને કાયદાનું ભાન કરાવો. આજે આ ખુલ્લેઆમ રખડે છે. આજે 10 દિવસ થઈ ગયા આ બનાવને, છતાં પણ કોઈ જાતની ધરપકડ કરવામાં આવી નથી. અને અમારી એક જ માંગણી છે, એની ધરપકડ કરો, એને જેલમાં નાખો અને કાયદાનું ભાન કરાવો અને 400 માણસો એને ન્યાય અપાવો. અમારી એક જ માંગ છે સરકારમાં.